સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલું વડા તળાવ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં સિંચાઈનો ગેટ તૂટતા ભયનો માહોલ. હાલોલ તાલુકામાં આવેલ પાવાગઢની બાજુમાં વડા તળાવ ઓવરફ્લો થયું છે ત્યારે પાવાગઢથી રાયણવાડિયા ગામમાં જવાની પાર પર સિંચાઈ વિભાગના પાણીની મિની કેનાલ આવેલી છે. આ કેનાલના ગેટના ભંગાણ હાલતમાં છે અને ગેટની બાજુમાં મોટી તિરાડ પડેલી છે અને એક સાઈડમાં તો સેફ્ટી દિવાલ તૂટેલી હાલતમાં છે. ત્યારે અગાઉની આ જાણ ગામ લોકોને દ્વારા સિંચાઈ વિભાગને જાણ કરવા છતાં હજુ સુધી કોઈપણ પ્રકારનું સમારકામ કરવામાં આવ્યું નથી. તો આ ગેટ તૂટી જાય તો નીચાણવાળા વિસ્તારમાં મોટી જાનહાનિ થાય તેમ છે. તો ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગામ લોકો દ્વારા અગાઉ જાણ કરાવતા હજુ સુધી સિંચાઈ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી તો મોટી હોનારત થવાની સિંચાઈ વિભાગ રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એક બાજુ તળાવમાં કોઈ જાય નહીં તે માટે બંદોબસ્ત પણ મૂકવામાં આવી રહ્યો છે અને એક બાજુ તળાવની પાર પર સુરક્ષાના ભાગરૂપે માટી નાખવાનું પણ કામ ચાલી રહ્યું છે. રાયણવાડિયા ગામની પ્રજા રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. કિરણ ગોહિલ, જેડેસ ટીવી, પંચમહાલ. પાવાગઢની તળેટીમાં એક વડા તળાવ આવેલું છે. તે રાયણવાડા ગામના પાર ઉપર નાળું છે. ત્યાં આગળ એક દિવાલ પડી ગયેલી છે અને બીજી દિવાલ પડવાની શક્યતા છે અને નાળો બી પડવાની છે. તો તળાવ હમણાં ઓવરફ્લો થઈ ગયેલું છે. તો આ તળાવનો જે અમારો ભાગ છે તે નીચો ભાગ છે. તો આ નાળો તૂટી જાય અને તળાવનું પાણી જો ફૂટે તો અમારા ગામમાં નુકસાન થયું છે. આ સિંચાઈવાળાને અમે જે જાણ કરી છે તો બી હજુ કશું થયું નહીં. તો આ તળાવ ફૂટશે તો સિંચાઈવાળા જાગશે. જી, આ જે કેનાલ આવેલી છે એ સાફ સફાઈ છે સિંચાઈની? એ કેનાલ પણ સાફ સફાઈ નહીં, તમે જાતે જ જોઈ શકો છો. એમ જો કેનાલ તો એકદમ ખરાબ જ છે, કશું સાફ થયેલી નથી. અગાઉ જાણ કરી હતી સિંચાઈ વિભાગ? જાણ કરેલી છે અગાઉથી. અત્યાર સુધી કોઈ કામગીરી કરેલી છે? અત્યાર લગી કોઈ કામગીરી તો થઈ નહીં.